આપ જોઈ રહ્યા છો, અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો સુરતમાં જે રીતે વરસાદ છે, એના પછી સિક્સ લાઈટ ગોડદોડ રોડ પીપલોડમાં ક્યાં હાલત છે અંદર? આ હાલત તો બહુ ખરાબ છે. બચ્ચો લોકો ક્લાસ માં કારણે કે ભી તકલીફ છે, સિંગા વાલે કે અંદર સ્કૂલ કે મતલબ તકલીફ છે. એટલે તો પાણી નહીં કમર જતા, ચારો બાજુ ભર ગયા હોય પાણી. એમએસએ વાલે ક્યાં આતે નહીં, ટાઈમ પે નહીં આતે. અગર આ જાઓ તો અચ્છી બાત હે, ઉનકા કોઈ જોશ નહીં હૈ. મગર એક ચીજ કે કલાસ વાલે કો એમએમસી વાલે કો બોલના ચાહીએ કે વરસાદ જ્યાદા ગિરતા હૈ તો બચ્ચો કો લે જાઓ સ્કૂલ મેં. આજ બચ્ચે બચ્ચે સ્કૂલ મેં લે કે બે બે આયા. તકલીફ યે હૈ, દૂસરે કોઈ તકલીફ નહીં, બાકી કોઈ સમસ્યા નહીં હૈ, કોઈ કોઈ તકલીફ નહીં. હા, સ્કૂલ છૂટ ગઈ. જી, આપે જે રીતે જોયું તે રીતે સ્કૂલ છૂટી ગઈ છે, પરંતુ હાલમાં પણ જે લોકો છે તે લોકો પોતાના વાહન પરત ફરાવી રહ્યા છે. કારણ કે આગળ આપ જેમ જેમ જશો તેમ અહીં કમર ઉપરના જે પાણી છે તે પાણી અહીં ભરાયેલા છે. આપ જોઈ શકો છો હાલમાં જે રીતે પાણી ભરાયા છે, લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના નાનપુરા જ નહીં પરંતુ ઉધના રેલવે ગણનારું હોય, રઘુકુળ ગણનારું હોય, આ તમામે તમામ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જે વાહન ચાલકો છે, જે સ્થાનિક લોકો છે, તેને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, એક કલાકમાં જે રીતે વરસાદ ખાબક્યો છે ત્યારબાદ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે એક તરફ સ્કૂલ છૂટવાનો સમય હતો અને બીજી તરફ ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિને કારણે જે વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ફસાયા હતા, પરંતુ ક્યાંક ક્યાંક જે તેમના વાલીઓ છે તે વાલીઓ સ્કૂલ પર પહોંચ્યા હતા. અને જે વિદ્યાર્થીઓ અંદર ફસાયા હતા તેવા તમામ લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં જે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની જ્યારે કામગીરી નથી કરવામાં આવી ત્યારે લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. તો સુરતના દ્રશ્યો કે જાણે કે ચોમાસું બેસી હોય એ પ્રકારના દ્રશ્યો. હાલાકી ચોમાસું જઈ રહ્યું છે પણ ભર ચોમાસું હોય એ પ્રકારના દ્રશ્યો. રોડ પર પાણી પાણી થઈ કમર સુધી પાણી ભરાઈ ગયા છે, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો સુરતના દ્રશ્યો જે કે જ્યાં આજે મેઘ કહેર જોવામાં આવી રહ્યું છે. તો